गुड मॉर्निंग मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वे नु हार्दिक स्वागत छे। धोरण बे विषय गणित प्रकरण सात जग अने मग। मित्रों, गया तास में आपणे शेरडीना रसनो नानो ग्लास अने मोटो ग्लास नी किंमतना आधारे प्रश्नोना जवाब लखो शीखी गया। आजे आपणे उमेरो एटले के सरवाळा करो शीखीशुं। तो एक संख्यामां बीजी संख्या उमेरवानी क्रियाने सरवाळो कहे छे। एक संख्या होय छे अने बीजी जे संख्या आपी होय छे एने पहली संख्यामां उमेरीए ए क्रियाने सरवाळो कहे छे। सरवाळानुं निशान वत्ता एटले के चौकड़ी छे। हवे 5 लीटर वत्ता 7 लीटर एटले के 5 मां 7 उमेरवा। तो अहींया 1 2 3 4 5 6 અને 7 અહીંયા નીચે 7 બોલ આપેલા છે। હવે આ 5 બોલમાં 7 બોલ ઉમેરીશું એટલે કે 5 પછી 6 7 8 9 10 11 અને 12। તો 5માં 7 બોલ ઉમેર્યા એટલે 12 થયા એટલે અહીંયા 12 લીટર। અહીંયા એકમ લીટર આપેલો છે એટલે આપણે નીચે લીટર લખીશું તો 12 લીટર। હવે 6 લીટર વત્તા 4 લીટર તો 6માં 4 ઉમેરીશું 1 2 3 અને 4। 6 આપેલા છે એમાં 4 ઉમેરીશું તો 6 પછી 7 8 9 અને 10। તો 6માં 4 ઉમેરીશું એટલે 10 થશે અને એકમ લીટર છે એટલે આપણે 10 લીટર લખીશું। 8 લીટર વત્તા 9 લીટર તો અહીં 8માં 9 ઉમેરી 1 2 3 4 5 6 7 8 અને 9। હવે 8માં આપણે 9 ઉમેરીશું એટલે 8 પછી 9 10 11 12 13 14 15 16 અને 17। તો 8માં 9 ઉમેરતા 17 થશે તો 17 લીટર। અહીંયા એકમ લીટર આપેલો છે એટલે આપણે લીટર લખીશું 17 લીટર। હવે 2 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે સરવાળો। જ્યારે 1 અંકની સંખ્યા હોય છે ત્યારે તે એકમનો અંક કહેવાય છે। ઉદાહરણ તરીકે 3, અહીંયા 1 લા 3 આપેલા છે એથી 3 એ એકમનો અંક છે। હવે દાખલામાં સરવાળો કરતી વખતે 2 અંકની સંખ્યામાં એકમના અંકની સંખ્યાની નીચે 1 અંકની સંખ્યાને મૂકવામાં આવે છે। 2 અંકની સંખ્યા હોય છે એમાં અહીંયા 12 છે
તો 12માં 2 એકમનો અંક 2 છે અને વત્તા 3 આગળ 3 એક જ અંક છે એથી દશકનો અંક 0 હવે અહીંયા 2 એ એકમનો અંક છે અને નીચે 3 એટલે એકમનો અંક 2 ની નીચે 3 મૂકવામાં આવ્યા છે એટલે અહીંયા એકમના અંકો છે 2 અને 3 હવે આપણે સૌ પહેલા આ એકમના અંકોનો સરવાળો કરીશું જ્યારે 2 અંકની સંખ્યા હોય છે ત્યારે એકમના અંકોનો સરવાળો કરવામાં આવે છે હવે 2 અને 3 કેટલા થશે 5 તો 2 અને 3 ની નીચે લખીશું 5 હવે જ્યાં 1 અંકની સંખ્યા હોય છે ત્યાં દશકનો અંક 0 ગણવામાં આવે છે અહીંયા 3 એ 1 અંકની સંખ્યા છે તેથી ત્યાં દશકનો અંક 0 ગણવામાં આવે છે કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરવાથી એની એ જ સંખ્યા રહે છે અહીંયા દશકના સ્થાનમાં 1 વત્તા 0 છે એથી જવાબ આવે છે 1 કોઈ પણ સંખ્યા હોય 2 વત્તા 0 લઈએ તો જવાબ આવશે 2 હવે આપણે ઉદાહરણ જોઈશું 14 લીટર લીટર એ એકમ છે 14 લીટર વત્તા 5 લીટર તો અહીંયા 14માં 4 એ એકમનો અંક છે અને નીચે 5 એ એકમનો અંક છે એથી આપણે સરવાળો 4 અને 5નો કરીશું તો 4 અને 5નો સરવાળો થશે 9 અને દશકના સ્થાનમાં 1 છે તે 1 વત્તા 0 પણ 1 થશે હવે બીજી રીતે 14 છે તો આપણે 14માં 5 ઉમેરીશું તો 14 પછી 15 16 17 18 અને 19 તો 14માં 5 ઉમેરીશું એટલે 19 થશે 19 લીટર બીજું ઉદાહરણ 11 મિલી વત્તા 5 મિલી તો 11માં 5 ઉમેરીશું એટલે કે 11 પછી 12 13 14 15 અને 16 તો 11માં 5 ઉમેરીશું એટલે 16 થશે અને અહીંયા એકમ મિલી છે એટલે મિલી લખીશું 16 મિલી હવે 27 મિલી વત્તા 2 મિલી તો 27માં 2 ઉમેરીશું એટલે 27 પછી 28 અને 29 એટલે 27 ને 2 29 મિલી હવે 32 લીટર વત્તા 4 લીટર તો 32માં 4 ઉમેરો તો 32 પછી 33 34 35 અને 36 તો 32માં 4 ઉમેરતા 36 અને એકમ છે લીટર એટલે લીટર લખીશું તો 36 લીટર 83 લીટર વત્તા 6 લીટર તો 83માં 6 ઉમેરો 84 85 86 87 88 અને 89 તો 83માં 6 ઉમેરતા 89 લીટર એકમ લીટર છે એટલે લીટર
पंचाणु मिली वत्ता चार मिली, तो पंचाणु ने चार, पंचाणु में चार उमेरवाना, तो छन्नु सत्ताणु अठाणु अने नव्वाणु मिली, एकम मिली छे एटले आपणे मिली लखीशू। હવે 62 લીટર વત્તા 6 લીટર એટલે 62 માં 6 ઉમેરીશું, તો 62 પછી 63 64 65 66 67 અને 68, તો 62 માં 6 ઉમેરીશું એટલે 68 લીટર, તો જવાબ આવશે 68 લીટર।